નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે બિન બિનસચિવાલયના આપણે પ્રેક્ટિસ પેપરની સિરીઝ આપણે ચાલુ કરીએ છીએ જેની અંદર આપણે ડેઈલી એક બિન બિનસચિવાલયનું સો માર્કનું આપણે એક પ્રેક્ટિસ પેપર જોઈશું જો મિત્રો તમારે આ બિન સચિવાલયના પ્રેક્ટિસ પેપર મેળવવા હોય દરરોજ ડેલી તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરી દેજો અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો આપણે આજનું આ પ્રેક્ટિસ પેપર નંબર પહેલું ચાલુ કરીએ તો મિત્રો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો ઘોસ વ્યંજન છે તો નીચે જે ઓપ્શન આપેલા છે તેમાંથી ઘોસ વ્યંજન કયો છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર બે કે ધ એક્યુઝડ વોઝ લેટ ઓફ ઓન ખાલી જગ્યા ધેટ હી વિલ નોટ કમિટ ધ સેમ ઓફેન્સ અગેઇન તો તે ખાલી જગ્યાની અંદર જવાબ આવશે કંડિશન તો એટલે ઓપ્શન બી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ કે લીલાવતી જીવન કલા કોની કૃતિ છે તો આ લીલાવતી જીવન કલા એ કોની કૃતિ છે તો જવાબ ગોવર્ધનરામ ત્રિપાઠીની પ્રશ્ન નંબર ચાર કે અકિંચન કોનું તખલ્લુસ છે એટલે તો અકિંચન કોનું ઉપનામ છે તો તેની અંદર જવાબ આવશે ધનવંત ઓઝા પ્રશ્ન નંબર પાંચ કે ધર્મેશ્વરી વાવ કયા જિલ્લામાં આવેલી છે તો ધર્મેશ્વરી વાવ આવેલી છે મહેસાણા જિલ્લામાં ત્યારબાદ પ્રશ્ન નંબર છ જોઈએ કે દસમી અનુસૂચિ કેટલામાં બંધારણીય સુધારાથી જોડાય તો દસમી અનુસૂચિ કેટલામાં બંધારણીય સુધારાથી જોડવામાં આવી તો તેમાં જવાબ આવશે બાવનમાં બંધારણીય સુધારાથી આ દસમી અનુસૂચિને જોડવામાં આવી છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત કે ઓટોટેક્સ્ટ માટેની શોર્ટકટ કી કઈ છે તો ઓટોટેક્સ્ટ માટેની શોર્ટકટ કી કઈ છે તો તેની અંદર જવાબ આવશે અલ્ટર એફ થ્રી પ્રશ્ન નંબર આઠ કે મહીસાગર વન કયા જિલ્લામાં આવેલું છે તો મહીસાગર વન કયા જિલ્લામાં આવેલું છે તો તેમાં જ આવશે આણંદ જિલ્લામાં તો મિત્રો અહીંયા હું તમને કન્ફ્યુઝ આપણે દૂર કરી કે મહીસાગર આવે તો મહીસાગર જિલ્લો ન આવે મહીસાગર વન આવેલું છે આણંદ જિલ્લામાં તો એ ખાસ યાદ રાખજો મિત્રો કે મહીસાગર વન કયા જિલ્લામાં આવેલું છે તો આણંદ જિલ્લામાં જ્યારે મહીસાગર જિલ્લામાં આવેલું છે ગોરી ગોવિંદ ગુરુ વન તો ગોવિંદ ગુરુ વન આવેલું છે મહીસાગર જિલ્લામાં જ્યારે અહીંયા મહીસાગર વન આવેલું છે આણંદ જિલ્લામાં તો સાચો ઓપ્શન આપણો બનશે આનંદ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ કે એક રાશિ જે બે વર્ષ પછી દસ ટકાના ચક્રવૃત્તિ વ્યાજ પર રૂપિયા બે હજાર ચારસો વીસ છે તો તેની મૂળ રાશિ શોધો એટલે કે એક રકમ એવી છે કે જે બે વર્ષ પછી દસ ટકાના ચક્રવૃત્તિ વ્યાજે તે બે હજાર ચારસો ને વીસ રૂપિયા થાય છે તો તે મૂળ રાશિ કઈ એટલે કે મૂળ રકમ કઈ હશે તો તેમાં જવાબ આવશે બે હજાર રૂપિયા ત્યારબાદ પ્રશ્ન નંબર દસ કે સમાનાર્થી શબ્દ આપો તો પિંડ જે શબ્દ છે આ પિંડ શબ્દનું સમાનાર્થી શું થશે તો પિંડ શબ્દનું સમાનાર્થી થશે દે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર જોઈએ કે ઈડિયમ ધ ટુ ચ્યુ ધ ક્યુડ તો ટુ ચ્યુ ધ ક્યુડ તો તેનું ઇડિયમ ફેસિસ એટલે કે એક શબ્દ તેને શું કહે તેમાં શું કહી શકાય તો તેમાં જવાબ આવશે ટુ થિંક ડીપલી ત્યારબાદ પ્રશ્ન નંબર બાર જોઈએ કે રાજકોટ સોરી પ્રશ્ન નંબર બારમાં આપણે જોઈએ કે રાજેશ ખાલી જગ્યા કમિટેડ ધીસ મિસ્ટેક ટોઈસ ટોઈસ ઇફ હિઝ ફ્રેન્ડ હેડ કરેક્ટેડ હિમ અર્લિયર તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ એટલે કે વુડ નોટ હેવ પ્રશ્ન નંબર તેર કે સમણાં જે છે તે કોની કૃતિ છે તો આ સમણા કૃતિ કોની છે તો તેમાં જવાબ આવશે રવત દેસાઈની પ્રશ્ન નંબર ચૌદ કે વિટામિન એનું રાસાયણિક નામ જણાવો તો વિટામિન એ નું રાસાયણિક નામ શું છે તો તેમાં જવાબ આવશે રેટિનોલ તે ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર કે એ અને બી મળી કોઈ કાર્યને સાત સાત એકના છેદમાં પાંચ એટલે કે સાત એક અપૂર્ણાંક પાંચ આ દિવસમાં પૂરું કરે છે એટલે કે સાડા સાત દિવસ એકના છેદમાં પાંચ એટલે કે આપણે અડધો દિવસ અને સાત દિવસ આગળ સાડા સાત દિવસમાં પૂરું કરે છે તો એ અને બી ની કુશળતાનો ગુણોત્તર ત્રણ જેમ બે છે તો એ એકલા કાર્ય પૂરું કરતા કેટલા દિવસ લાગે તો આ કાર્ય એને એકલા કાર્ય કરવાનું હોય તો તે કેટલા દિવસમાં તે કાર્ય પૂરું કરી શકશે એ એકલો તો તેમાં જવાબ આવશે બાર દિવસમાં ત્યારબાદ પ્રશ્ન નંબર સોળ કે સુલતાન અઝલ અઝલાન શાહ કપ બે હજાર ઓગણીસ આ વિજેતા દેશનું નામ આપો તો સુલતાન અઝલાન શાહ જે કપ બે હજાર ઓગણીસનો વિજેતા દેશ કયો છે તો તેની અંદર જવાબ આવશે દક્ષિણ કોરિયા પ્રશ્ન નંબર સત્તર કે એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસના રોજ ચાર્લી ચારસો ને પિસ્તાલીસ અથવા તો સી ચારસો પિસ્તાલીસ નામની શીપને ભારતીય કોસ્ટ ગાર્ડમાં ક્યાંથી સામેલ કરવામાં આવી છે તો તેની અંદર જવાબ આવશે પોરબંદરથી પ્રશ્ન નંબર કે એપ્રિલ રોજ ભારતે કયો ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે તો તેની અંદર જવાબ આવશે ઈમી એટલે કે ઈએમઆઈ સેટ ઓપ્શન બી પ્રશ્ન નંબર ઓગણીસ કે કોમન એડવર્સ ખાલી જગ્યા ઓફ ધીસ મેડિકે મેડિકેશન ઇન્ક્લુડ બ્લીડિંગ બ્લીડિંગ નોશિયા એન્ડ વોમિટિંગ તો તેની અંદર ખાલી જગ્યાના જે ઇફેક્ટ છે એટલે અફેક્ટ આવશે કે ઇફેક્ટ આવશે તો તેમાં કયો સ્પેલિંગ સાચો આવશે તે શોધવાનું છે તેમાં જવાબ આવશે ઇફેક્ટ તો ઇફેક્ટ્સનો સ્પેલિંગ છે ઇફેક્ટ્સ એટલે કે ઇફેક્ટની જે ઇફેક્ટની પાછળ એસનું રૂપ લાગશે એટલે કે ઈ ડબલ એફ ઇ સીટી એસ એટલે ઓપ્શન સી ત્યારબાદ પ્રશ્ન નંબર વીસ કે વિચાર માધુરી કોની કૃતિ છે તો આ વિચાર માધુરી કોની કૃતિ છે તો તેમાં જવાબ આવશે કેશવ વર્ષદ ત્યારબાદ પ્રશ્ન નંબર એકવીસ કે શંકર કોનું તખલ્લુસ છે તો જે શંકર આપેલું છે તો શંકર તખલ્લુસ ક્યાં કવિનું છે તો તેમાં જવાબ આવશે ઈચ્છારામ દેસાઈનું ત્યારબાદ પ્રશ્ન નંબર બાવીસ કે એક સમયે સંપત્તિનો અધિકાર અનુચ્છેદમાં સમાવિષ્ટ હતો એટલે કે એક સમયે જે સંપત્તિનો અધિકાર હતો જે અત્યારે એ મૂળભૂત અધિકાર હતો જે અત્યારે મૂળભૂત અધિકાર નથી તે કાનૂની અધિકાર છે તો જ્યારે સંપત્તિનો અધિકાર મૂળભૂત અધિકાર હતો ત્યારે તે કયા અનુચ્છેદમાં હતો તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ નંબર ઓગણીસ એફ એટલે ઓપ્શન બી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રેવીસ કે લિનક્સ ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમ છે તો લિનક્સ જે છે તે કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે તો આ લિનક્સ જે છે તે કેવા પ્રકારની છે તો તેની અંદર જવાબ આવશે ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ પ્રશ્ન નંબર ચોવીસ કે એક શ્રેણી આપેલી છે કે બે સાત પંદર ઓગણત્રીસ બાવન અને ત્યાર પછીનું પદ કયું આવશે તો તેમાં જવાબ આવશે એટી સેવન એટલે કે સત્યાશી પ્રશ્ન નંબર પચીસ કે જો પી પ્લસ એમ ઇઝિકવલ ટુ છ હોય અને પી પી ક્યુબ પ્લસ એમ ક્યુબ ટુ બોતેર હોય તો પીએમ નું મૂલ્ય શોધો તો પીએમ નું મૂલ્ય કેટલું થશે તો તેમાં જવાબ આવશે પીએમ નું મૂલ્ય થશે આઠ ત્યારબાદ પ્રશ્ન નંબર છવ્વીસ કે તાજેતરમાં ભારતે કયા હેલિકોપ્ટર વેચવાની અમેરિકાને મંજૂરી આપી છે તો હેલિકોપ્ટર ભારતે હેલિકોપ્ટર વેચવાની અમેરિકાએ મંજૂર આપી છે તો ભારત કયું હેલિકોપ્ટર વહેંચી શકશે જેની મંજૂરી અમેરિકાએ આપી દીધેલી છે તો તેમાં જવાબ આવશે એચ સાઠ આર એટલે કે રોમિયો રોમ્યો સિહા તો તે એ આ જે હેલિકોપ્ટર છે તે ભારત હવે વેચી શકશે કારણ કે અમેરિકાએ તેની મંજૂરી આપી દીધેલી છે ત્યારબાદ પ્રશ્ન નંબર કે અલંકાર ઓળખાવો કે ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે તો તેની અંદર કયો અલંકાર આવશે તો તેમાં જવાબ છે મિત્રો આજે જાણે શબ્દ છે તો જાણે રખે અને સખે આ ત્રણ શબ્દો આવે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર બનશે

પ્રિન્સિપલ વોઝ ખાલી જગ્યા થ્રુ હો સમ પેપર્સ વેન આઈ વેન્ટ ધેર ટુ મીટ હિમ તો તે ખાલી જગ્યાની જગ્યામાં ખાલી જગ્યામાં આવશે સફલિંગ તો સફલિંગ એટલે કે ઓપ્શન સી પ્રશ્ન નંબર ત્રીસ કે તર્પણ કોની કૃતિ છે તો જે તર્પણ કૃતિ છે તે કયા લેખકની છે તો તેમાં જ આવશે કન્યાલાલ મુનશીની

ત્યારબાદ પ્રશ્ન નંબર ચોત્રીસ કે બકટ ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો તો જન્મ થયો હતો ભરૂચ ખાતે ત્યારબાદ પ્રશ્ન નંબર જોઈએ જેની અંદર પણ શ્રેણી આપેલી છે તેમાં છે એક્સની આપણે વેલ્યુ શોધવાની છે કે બે પાંચ બાર ત્યારબાદ છે એક્સ જે આપણે મેળવવાનો છે અને ત્યારબાદ છે અઠ્ઠાવન તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા બનશે આ શ્રેણીમાં ખૂટતું પદ એક્સ છે તો એક્સની વેલ્યુ કેટલી થશે તો તેમાં જવાબ આવશે સત્યાવીસ પ્રશ્ન નંબર છત્રીસ કે સંધિ છોડો તો પુનર પુનરપીની સંધિ છોડવાની છે આપણે તો પુનરઅપીની સંધિ છોડતા સાચો જવાબ આપણો બનશે ઓપ્શન સી એટલે કે પુનઃ પ્લસ અપી ત્યારબાદ પ્રશ્ન નંબર સાડત્રીસ જોઈએ કે પ્રશ્ન નંબર સાડત્રીસ કે ખાલી જગ્યા ધ સ્ટોપ્ડ ધ ધ કન્સર્ટ હેડ ટુ બી સસ્પેન્ડેડ તો તેની અંદર જવાબ આવશે સાચો ઓપ્શન બનશે ઓપ્શન એ એટલે કે અન્ટેલ ત્યારબાદ પ્રશ્ન નંબર કે સાગર અને શશી આકૃતિ કોની છે તો સાગર અને શશી આકૃતિના લેખક છે પ્રશ્ન નંબર કે બોડેલી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો બોડેલી તાલુકો આવેલો છે છોટાઉદેપુર જિલ્લામાં ત્યારબાદ પ્રશ્ન નંબર ચાલીસ જોઈએ કે હીર કયા જિલ્લામાં આવેલી છે તો આ કયા જિલ્લામાં આવેલી છે તો તેમાં જવાબ છે અરવલ્લી જિલ્લામાં ત્યારબાદ પ્રશ્ન નંબર એકતાલીસ કે ઉત્તર પ્રદેશની રાજ્યસભામાં કેટલી સીટો છે તો ઉત્તર પ્રદેશની જે રાજ્યસભામાં કેટલી સીટો ધરાવે છે તો તેની અંદર જવાબ આવશે એકત્રીસ ત્યારબાદ પ્રશ્ન નંબર બેતાલીસ જોઈએ કે ડેટા મેનેજમેન્ટ માટે ખાલી જગ્યાએ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે તો ડેટા મેનેજમેન્ટ માટે કઈ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે તો તેમાં જવાબ આવશે ફોક્સ પ્લસ જે ડેટા મેનેજમેન્ટમાં તેનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર તેતાલીસ જોઈએ કે ખાંડના ભાવમાં વીસ ટકાનો ઘટાડો થવાથી તેના વેચાણમાં પચીસ ટકાનો વધારો થાય છે તો કુલ વેપારમાં શું ફરક પડશે તો તેના તેની અંદર જે કુલ વેપાર થાય છે તેમાં શું ફરક પડશે તો તેમાં જવાબ આવશે કોઈ જ જાતનો ફરક પડશે નહીં

પ્રશ્ન નંબર 45 કે છંદ ઓળખાવો કે મે પ્રેમ માં તડફતા મન શાંતિ ખોઈ તો મે પ્રેમ માં તડફતા મન શાંતિ ખોઈ જો જે આ જે પંક્તિ આપલી છે તે માં કયો છંદ બનશે તો તેની અંદર છંદ બનશે વસંતલિકા સા છંદ પ્રશ્ન નંબર 46 કે વન વર્ડ સબસ્ટિટ્યુશન કે ટચ ઓર સ્ટ્રોક લવિંગલી તો ટચ એન્ડ ઓર સ્ટ્રોક લવિંગલી તો તેની અંદર એક શબ્દ આપણે વાપરવો હોય તો તે આવશે જવાબ ઓપ્શન બી એટલે કે ફંડલ ત્યારબાદ પ્રશ્ન નંબર સુડતાલીસ કે ધ કેન્ડિડેટ્સ એક્સપોઝન એક્સપોઝિશન વોઝ ખાલી જગ્યા ફોર ઇટ્સ બ્રેવિટી એન્ડ ક્લિયરિટી તો તેની અંદર જવાબ ખાલી જગ્યામાં સાચો જવાબ આવશે રિમાર્કેબલ એટલે ઓપ્શન ડી પ્રશ્ન નંબર અડતાલીસ કે સંત ફ્રાન્સિસ કોની કૃતિ છે તો આ સંત ફ્રાન્સિસ જે છે તે કોની કૃતિ છે તો તેમાં જવાબ આવશે મહાદેવ દેસાઈની પ્રશ્ન નંબર ઓગણ કે બોધિ સત્વ પદ્મ પાણીનું ચિત્ર કઈ ગુફામાં આવેલું છે તો બોધિ સત્વ પદ્મ પાણીનું ચિત્ર કઈ ગુફામાં આવેલું છે તો તેમાં જવાબ છે અજંતાની ગુફામાં પ્રશ્ન નંબર પચાસ કે અવધમાં અઢારસો ને સત્તાવનના બળવાની આગેવાની કોણે કરી હતી તો અઢારસો ના બળવામાં અવધની આગેવાની કોણે કરી હતી તો તેમાં જવાબ આવશે બેગમ હજરત મહલે પ્રશ્ન નંબર એકાવન જે સિરીઝ આપેલી છે આઠ પ્રકાર છે તો તેમાં આઠ પ્રકારમાંથી સંબોધન જે વિભક્તિ છે તેનો ક્રમ કયો છે તો તેની અંદર જવાબ છે અષ્ટમી અષ્ટમી એટલે કે આઠમી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રેપન જોઈએ તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુએઈ ના કયા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી એટલે કે તેમને યુએઈના સર્વોચ્ચ નાગરિક સન્માનથી અત્યારે સન્માનિત કરવામાં આવેલા છે તો તે કયા પુરસ્કારથી તેમને સર્વત સન્માનિત કરવામાં આવે છે જે યુએઈનો સર્વોચ્ચ સન્માનિત પુરસ્કાર છે તો તેની અંદર સાચો જવાબ આવશે જાયદ મેડલ તો જાયદ મેડલ જે છે તો જાયદ મેડલ જે છે યુએઈનું સર્વોચ્ચ સન્માન છે અને જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવેલું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચોપન કે સંધિ છોડો તો ઉલ્લાસની સંધિ ઉલ્લાસ જે શબ્દ છે તેની સંધિ છોડતા શબ્દ આપો તો વિરોધાર્થી શબ્દ શું થશે તો તેમાં જવાબ આવશે ગ્રાહ્ય પ્રશ્ન નંબર છપ્પન કે એન્ટોનિયમ એટલે કે વિરોધી તો કે ફેર્સ નો વિરોધી શબ્દ શું થશે તો ફેર્સ નો વિરોધી શબ્દ થશે ટેમ એટલે કે ઓપ્શન ડી પ્રશ્ન નંબર અઠાવન કે મૌડી તીર્થ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે તો મૌડી તીર્થ સ્થળ આવેલું છે ગાંધીનગર જિલ્લામાં પ્રશ્ન નંબર ઓગણસાઠ કે રાજ્યપાલની નિયુક્તિની પ્રક્રિયા કયા દેશ પાસેથી લીધેલી છે તો રાજ્યપાલની જે નિમણૂક નિયુક્તિની પ્રક્રિયા એટલે કે નિમણૂકની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈને લેવામાં આવેલી છે તો તેમાં જવાબ આવશે કેનેડા તો મિત્રો અત્યારે હાલમાં તે ચાર રાજ્યના રાજ્યપાલને ચેન્જ કરવામાં આવેલા છે જેમાં ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી નિવૃત્ત થતા અત્યારે આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ બન્યા છે તો મિત્રો આપણે પણ તેનો પણ એક પદાધિકારીઓનો સ્પેશિયલ વિડીયો આપણે જેમ પરીક્ષા નજીક આવશે ત્યારે આપણે તેનો મૂકી દઈશું આપણે આ ચેનલમાં તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે રાજ્યપાલની અત્યારે ચાર રાજ્યોમાં નિયુક્તિ થઈ છે તો રાજ્યપાલના જે બંધારણીય જેટલા પણ અનુચ્છેદ આવે રાજ્યપાલને લગતા તે બધા ખાસ તૈયાર કરી લેજો કારણ કે પૂરેપૂરી સંભાવના છે આવનારી નજીકની એક્ઝામમાં અથવા બિન સચિવાલયમાં તો આપણે આ રાજ્યપાલ વિશેનું ટોટલી માહિતી આપણે જરૂરથી આપણે તૈયાર કરી લેજો અને આપણે તમે જો રાજ્યપાલ વિશેનો એક સેપરેટ વિડીયો જોઈ તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો આપણે રાજ્યપાલની ટોટલી માહિતીવાળો એક સ્પેશિયલ વિડીયો આપણે આ ચેનલમાં અપલોડ કરી દઈશું જો મિત્રો તમારે આગળના પ્રશ્ન તરફ જોઈએ કે એલ એમ ખાલી જગ્યા ઉપકરણ સંબંધિત ટેકનિક શબ્દ છે તો એલ એમ શબ્દ છે તે ક્યાં ના કયા હાર્ડવેર માટે ઉપયોગ કરવામાં આવે છે તો એલએમ જે છે તે માઉસ માટે વપરાતો શબ્દ છે તો એલએમ બીનું ફૂલ ફોર્મ શું થશે તો લેફ્ટ માઉસ બટન એલએમ બીનું ફૂલ ફોર્મ થશે લેફ્ટ માઉસ બટન તો તે માઉસ સાથે સંકળાયેલો શબ્દ છે ત્યારબાદ પ્રશ્ન નંબર એકસઠ કે છસો પચીસના બાર ટકા પ્લસ બસો પંચોતેરના કેટલા ટકા હાથસો ચુંબાલી થાય તેના ભાગ્યા આઠ પ્લસ ચાર તો એક્સ શોધો તો આમાં જે આપણે અહીંયા છસો ને પચીસના બાર ટકા પ્લસ બસો પચીસના કેટલા ટકા આપણે મેઘ શોધવાના છે આપણે તો તે કેટલા ટકા થશે જેના ઇઝિકવલ ટુ ટકા થશે સાતસો ને ચુમ્બાલીસ ટોટલ રકમ થશે તેના ભાગ્યા આઠ પ્લસ ચાર તો આમાં જે એક્સ આપેલો છે તો એક્સ કેટલા ટકા આપણે ટકા શોધવાના છે તો તેની અંદર જવાબ આવશે આઠ ટકા એટલે કે છસો પચીસના બાર ટકા પ્લસ બસો પંચોતેરના આઠ ટકા પ્રશ્ન નંબર બાસઠ કે તાજેતરમાં સમગ્ર દેશમાં ફાઈવજી લોન્ચ કરનાર વિશ્વના પ્રથમ દેશનું નામ શું છે તો વિશ્વનો પ્રથમ એવો દેશ કે જેને ફાઇવજી લોન્ચ કરેલું છે તાજેતરમાં તો તે દેશનું નામ છે દક્ષિણ કોરિયા પ્રશ્ન નંબર ત્રેસઠ કે કારક વિભક્તિભક્તિ કુલ કેટલી ત્યારબાદ પ્રશ્ન નંબર ચોસઠ કે સિનોનિયમ્સ એટલે કે સમાનાર્થી તો એફેટ્રિક્સ નું સમાનાર્થી શું થશે તો એફેટિક નું સમાનાર્થી શું થશે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી એટલે કે ઇમ્પેસિવ

સોલંકી વંશની ગાદી સોલંકી કર્ણદેવ સોલંકી એટલે કે સિદ્ધરાજના પપ્પા એટલે કે સિદ્ધરાજના પિતા જે કર્ણદેવ સોલંકી જે ભીમદેવ પહેલાના પછી તે ગાદી પર આવ્યા હતા ત્યારબાદ ત્યારબાદનો પ્રશ્ન નંબર અડસઠ જોઈએ કે બે સંખ્યાનો ગુસ્સા અને લસા અનુક્રમે પાંચ અને સાહીઠ છે એટલે કે બે સંખ્યાનો છે છે જ્યારે તેનો જો તેમાંની એક સંખ્યા વીસ હોય તો તેની બીજી સંખ્યા શોધો તો તે બીજી સંખ્યા કઈ આવશે તો તેમાં જવાબ આવશે પંદર તો કે પંદર અને વીસનો નો તમે ગુસ્સા શોધો તો પાંચ આવશે અને લસા શોધીએ તો સાઈઠ આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણ કે રૂપિયા સત્યાવીસોના દસ ટકા લેખે ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો વચ્ચેનો તફાવત શોધો તો ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજ સત્યાવીસોના દસ ટકા લેખે શોધવાનો છે તો તેની અંદર જવાબ આવશે સત્યાવીસ પ્રશ્ન નંબર સિત્તેર કે ભારતે તાજેતરમાં કયા આફ્રિકી દેશમાં એક એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે નાબકોન્સ એટલે કે એનએ બી સી સાથે કરાર કર્યા છે તો નાબકોન્સ સાથે કરાર કર્યા છે તો તેમાં કયા દેશ સાથે કરાર કર્યા છે તો તેની અંદર જવાબ આવશે મલાવી સાથે ત્યારબાદ પ્રશ્ન નંબર એકોતેર કે સાચી જોડણી શોધો તો ખિસકોલીની સાચી જોડણી કઈ આવશે તો ખિસ્કોલીની મિત્રો સાચી જોડણી આવશે ઓપ્શન સી ત્યારબાદ પ્રશ્ન નંબર બોંતેર જોઈએ કે શબ્દસમૂહ માટે એક શબ્દ આપો કે દૂરથી ફેંકવાનું સાધન તો દૂરથી ફેંકવાનું સાધન તો તેને શબ્દસમૂહ માટે એક શબ્દમાં શું કહેવાય તો કે અસ્ત્ર તો મિત્રો જે અસ્ત્ર જે હોય છે તેને દૂરથી ફેંકવામાં આવે છે તેને અસ્ત્ર કહેવામાં આવે છે જ્યારે હાથમાં પકડીને જ્યારે પણ તેને યુદ્ધ કરવામાં આવે એટલે કે વાપરવામાં આવે તેને શસ્ત્ર કહેવામાં આવે છે તો આ દૂરથી ફેંકવાનું સાધન એટલે કે અસ્ત્ર ત્યારબાદ પ્રશ્ન નંબર તોતેર જોઈએ નેરેશન એટલે કે ભાવા સેડ ટુ મી ભાવા સેડ ટુ મી વાય ડીડ યુ ગીવ અપ યોર સ્ટડી તો તેનું આપણે આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવવાનું છે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ એટલે કે ભાવના આસ્કડ મી વાય આઈ હેડ ગિવન અપ માય સ્ટડી એટલે તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન એ ત્યારબાદ પ્રશ્ન નંબર ચુંબોતેર કે સંગમિત્રા કોનું નાટક છે તો આ સંઘ નાટક છે તે કોનું છે તેમાં જવાબ છે કવિ નાનાલાલ નું પ્રશ્ન નંબર પંચોતેર કે સાસુ વહુના ડેરા

કે સંવિધાન સંઘ સંઘશક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો સંવિધાનસભાની જે સંઘશક્તિ સમિતિ હતી તો તેના સ્થાને કોણ હતું તો તેમાં જવાબ છે જવાહરલાલ નહેરુ પ્રશ્ન નંબર સત્યોતેર કે ડબલ ડેસ્ટીની ધરાવતી ડિસ્કમાં એક ઇંચમાં કેટલા ટ્રેક હોય છે તો તેમાં જવાબ આવશે એક ઇંચમાં અડતાલીસ ટ્રેક હોય છે પ્રશ્ન નંબર અઠ્યોતેર કે ત્રિકોણીય પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય છે તો ત્રિકોણીય પ્રિઝમ હોય છે તેને ટોટલ પાંચ સપાટી હોય છે પ્રશ્ન પ્રશ્ન નંબર ઓગણીસી સમાસ ઓળખાવો દેહલતા તો દેહલતા શબ્દનો સમાસ શું થશે તો તેમાં સમાસ પ્રશ્ન નંબર એસી કે વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ વર્બ એટલે કે નીચેનામાંથી ક્રિયાપદ કયું છે તો નીચે ચાર ઓપ્શન છે તેમાંથી ક્રિયાપદ આવશે ઓપ્શન ડી એટલે કે કન્વર્સ પ્રશ્ન નંબર કે નિર્જણી કોની કૃતિ છે તો નિર્જણી નિર્જણી કૃતિ કૃતિ છે છે તે તો કૃતિના નિર્જનનું નામ છે કવિ બોટાદકર ત્યારબાદ પ્રશ્ન નંબર બ્યાસી કે સારનાથના ધકેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું હતું તો તેની અંદર જવાબ આવશે મૌર્ય વંશમાં ત્યારબાદ પ્રશ્ન નંબર ત્યાંશી જોઈએ કે ગાંધાર તેલ ક્ષેત્ર ક્યાં જિલ્લામાં આવેલું છે તો ગાંધાર તેલ ક્ષેત્ર જે છે તે ક્યાં જિલ્લામાં આવેલું છે તો તેમાં જ આવશે ભરૂચ જિલ્લામાં તો મિત્રો ગાંધારની ગાંધારમાંથી આપણને સૌ પ્રથમ મસ્જીદ સાહ સ્થાપવામાં આવી હતી અને સૌ પ્રથમ તેલ ક્ષેત્ર પણ ગાંધારમાંથી મળવા મેળવવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રશ્ન નંબર ચોર્યાસી કે સી ને ચોવીસ છત્રીસ એવી સાંકેતિક ભાષામાં લખી શકાય છે તો ઇ ને બાવીસ આઠ અગિયાર લખી શકાય તો ને એ સાંકેતિક ભાષામાં શું લખી શકાય તો તેનો વીટીઆરનો કોડ શું હશે તો તેમાં જવાબ આવશે ફાઈવ સેવન નાઇન ત્યારબાદ પ્રશ્ન નંબર પંચ્યાસી જોઈએ કે સાચી જોડણી શોધો તો કુરિવાજની સાચી જોડણી શું થશે તો કુરિવાજની સાચી જોડણી થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર છ્યાસી કે સાયલા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્યાસી કે વોઇસ ચેન્જ એટલે કે વેન યુ પ્લેઇંગ ફૂટબોલ તો આ જે શબ્દ છે આજે સોરી મિત્રો આ જે વાક્ય છે તેનું આપણે પેશીવ વાક્ય બનાવવાનું છે કે વેન યુ પ્લેઇંગ ફૂટબોલ તેનું પેશીવ વાક્ય શું બનશે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે વેન વોઝ ફૂટબોલ બીંગ પ્લેડ બાય યુ પ્રશ્ન નંબર અઠ્યાસી કે ગોપિકા કોનું કાવ્ય છે તો ગોપિકા કાવ્ય છે તે કોનું કાવ્ય છે તો તેની અંદર જવાબ આવશે કવિ નાનાલાલનું ત્યારબાદ પ્રશ્ન નંબર નેવ્યાસી કે તલોદ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે તો તલોદ તાલુકો આવેલો છે સાબરકાંઠા જિલ્લામાં ત્યારબાદ પ્રશ્ન નંબર નેવ કે ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાનો રાજ્ય પ્રયત્ન કરશે તે અંગેની જોગવાઈ ભારતીય કયા અનુચ્છેદમાં આપેલી છે તો જવાબ અનુચ્છેદ નંબર એટ એટલે કે અડતાલીસ ત્યારબાદ પ્રશ્ન નંબર એકાણું જોઈએ કે ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વર્ષમાં થઈ તો ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વર્ષમાં કરવામાં આવી તો તેમાં જવાબ આવશે ઓગણીસો ને સુડતાલીસ માં ત્યારબાદ પ્રશ્ન નંબર બાણું જોઈએ કે ચાર વર્ષ પછી સોનલની ઉંમર આજથી પાંચ વર્ષ પૂર્વ રાધિકાની ઉંમરની બરાબર થશે એટલે કે ચાર વર્ષ પછી સોનલની ઉંમર આજથી પાંચ વર્ષ પૂર્વ રાધિકાની ઉંમરની બરાબર થશે તો રાધિકા અને કોમલની વર્તમાન ઉંમરનો ગુણોત્તર ક્રમશ ત્રણ જેમ બે છે અને કોમલની વર્તમાન ઉંમર બાવીસ છે તો સોનલની વર્તમાન ઉંમર શું થશે તો આ સોનલની વર્તમાન ઉંમર થશે ચોવીસ વર્ષ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રાણું જોઈએ કે સમાસ ઓળખાવો તો કે નર્મદા તો નર્મદા જે શબ્દ છે તેમાં કયો સમાસ બનશે તો તેની અંદર જવાબ આવશે ઉપપદ સમાસ તો નર્મદાનો જે આપણે વિગ્રહ કરીએ તો તેમાં જવાબ વિગ્રહ થશે તેનો આનંદ આપનાર તો આપનાર જે પાછળનું જે ક્રિયા ઉત્તરપદ જે ક્રિયા ક્રિયાપદ બતાવે તો તેમાં ઉપપદ સમાસ બને છે તેથી અહીંયા જવાબ આવશે ઉપપદ

પ્રશ્ન નંબર છન્ કે અરે અભિલેખનો સંબંધ કયા શાસક સાથે છે તો અભિલેખ જે છે તેનો સંબંધ કયા શાસક સાથે રહેલો છે તો તેની અંદર જવાબ આવશે ભાનુગુપ્ત સાથે ત્યારબાદ પ્રશ્ન નંબર સત્તાણું કે પાર્શ્વનાથ જૈન ધર્મના કેટલામાં તીર્થંકર હતા તો પાશ્વનાથ જે છે તે જૈન ધર્મના કેટલામાં તીર્થંકર હતા તો તેમાં જવાબ આવશે ત્રેવીસ માં ત્યારબાદ પ્રશ્ન નંબર અઠાણું કે ઓગણચાલીસ વિદ્યાર્થીના ખંડમાં સુરેશ સુરેશ જે છે તે અશોકથી સાત રેન્ક આગળ છે જો અશોકનો રેન્ક છેલ્લેથી સત્તરમો હોય તો સુરેશનો આરંભથી કેટલામો રેન્ક હશે તો જે સુરેશનો જો સત્તરમો સુરેશનો આરંભથી કેટલામો હશે તેના માટે અશોકનો આપણને આપેલો છે રેન્ક જે અશોકનો રેન્ક છેલ્લેથી સત્તરમો છે તો સુરેશનો રેન્ક આપણે પ્રારંભ એટલે કે આગળથી કેટલામો રેન્ક હશે તે શોધવાનો છે તો તેમાં જવો હશે આગળથી સોળમો ત્યારબાદ પ્રશ્ન નંબર કે ડોલોમાઇટનું રાસાયણિક સૂત્ર કયું છે તો ડોલોમાઇટનું રાસાયણિક સૂત્ર કયું છે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે સી એ સી ઓ થ્રી એમજી સી ઓ થ્રી જે આ ડોલોમાઇટનું નું રાસાયણિક સૂત્ર છે ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે સોમો પ્રશ્ન કે ત્રણ ક્રમિક વિષમ સંખ્યાનો સરવાળો ખાલી જગ્યાથી હંમેશા વિભાજિત હોય તો ત્રણ ક્રમિક સંખ્યાનો જે ત્રણ ક્રમિક વિષમ સંખ્યાનો જે સરવાળો આવે તે સેનાથી હંમેશા વિભાજિત હોય છે તો તેમાં જ આવશે ત્રણથી એટલે કે ત્રણ ક્રમિક જે વિષમ સંખ્યા કોઈ પણ ત્રણ ક્રમિક વિષમ સંખ્યા લઈ લ્યો તો તેનો જે સરવાળો થાય તે ત્રણથી હંમેશા વિભાજીત હોય છે તો મિત્રો આ આપણે જોયું બિન સચિવાલયનું પ્રેક્ટિસ પેપર નંબર પહેલું જો મિત્રો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા વિડીયો મેળવવા માટે દરરોજ પ્રેક્ટિસ પેપર મેળવવા માટે અમરિયા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરી દેજો તો ચલો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય હિન્દ વંદે માતરામ